નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ. આજે દિવસભરના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું આજે સુપર સિક્સ ની. સુપર સિક્સ માં આજે વાત કરીશું કબૂતરબાજીના સૌથી મોટા કૌભાંડની. જાણીશું કે રાજકોટ જિલ્લાના ગામડાઓની ઊંઘ કોણે લીધી છે, કોના લીધે થઈ છે હરામ, અને કોને થયો છે એક દવાનો સૌથી કડવો અનુભવ. આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ પર. આજે સૌથી પહેલા વાત કરીશું રાજકોટમાં મચેલી દીપડાની દહેશતની. કોણકટ બાદ રાજકોટના રામનગરમાં દીપડાએ દીધી છે દેખા. ચિંતાની વાત તો એ છે કે વન વિભાગના અનેક પ્રયાસ છતાં ખાલી જ રહી ગયા છે પાંજરા. બીજા મુદ્દામાં આપણે વાત કરીશું દીપડા બાદ એક માથાભારે વાઘણની. સતત 12 કલાકની જહેમત બાદ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક વાઘણનું કરાયું છે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું ફ્રાન્સમાં રોકવામાં આવેલી ફ્લાઇટની. આખરે મુંબઈ ફરી પરત ફરી છે આ ફ્લાઇટ. પ્રશ્ન એ છે કે કેમ ફ્લાઇટના યાત્રીઓ છુપાવી રહ્યા છે મોઢું? શું ખરેખર દાળમાં હતું કંઈ કાળું? આગળ આપણે વાત કરીશું એક એવા ઓર્ડરની કે જેમાં ભોજનની સાથે મળી આવી છે દવા. 150 વર્ષ જૂના એક કેફેની બેદરકારીએ ઊભા કર્યા છે અનેક સવાલો. આ મુદ્દે વધી શકે છે બવાલ. આગળ સુપર સિક્સમાં આપણે વાત કરીશું નેગેટિવ ન્યૂઝ બાદ સૌથી પોઝિટિવ ન્યૂઝની. ગુજરાતની પાટીદાર યુવતીએ માત્ર 19 વર્ષે સફળ ઉડાન ભરી છે અને રચી દીધો છે એક નવો ઇતિહાસ. અને અંતમાં આપણે વાત કરીશું કે પ્રવાસ કેવી રીતે બની રહ્યો છે પરેશાનીનું કારણ. ગુજરાત અને દેશમાં વેકેશન માણવા પ્રવાસીઓનો એટલો છે ધસારો કે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો.